રાપર તાલુકાના રણકાંઠામાં વૃક્ષ વાવેતર કરી વન વિભાગ દ્વારા ખારાશ અટકાવવાનો પ્રયાસ. કચ્છ જિલ્લામાં આવેલા ગુડખર અભયારણ્ય વિસ્તારમાં લગભગ રાપર તાલુકાનો સમાવેશ થાય છે. હજારો હેક્ટર જમીન આવેલી છે. અભયારણ્ય વિસ્તારથી અહીં કચ્છમાં વન વિભાગમાં નિક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે અવાળા તળાવ સહિતની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે રાપર વનતંત્ર દ્વારા અભયારણ્ય વિસ્તારની અંદર રણ વિસ્તારને આગળ જતું વધતું અટકાવવા માટે મુખ્ય વન સંરક્ષક પૂર્વ કચ્છના DFO હર્ષ ઠક્કર, ACFCS ઠક્કરના માર્ગદર્શન, રાપરના RFOએ ચેતન પટેલના સ્ટાફ અથાગ પ્રયત્નોથી રેન્જ હેઠળના ખારસવાડી રણ વિસ્તારની જમીનમાં ઊંટમોર ખારા પીલનું વાવેતર કરવામાં આવ્યું છે. ઊંટમોર નામનું વૃક્ષ 5-7 ફૂટનું ઊંઘે છે અને વૃક્ષ નીલગાય, હરણ, સસલા સહિતના તૃણભક્ષી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની જરૂરિયાત પૂરી કરે છે. તો ખારા પીલું પણ આવા પ્રાણીઓ માટે ખોરાકનું મહત્ત્વ છે. ઉપરાંત ઉનાળામાં પાણીની તરસ, ખોરાક અને બેસવા માટે છાંયડો સહિતની સુવિધા વૃક્ષ પૂરું પાડે છે. વન અધિકારી ચેતન પટેલે જણાવ્યું કે આ ઊંટમોરથી રણની ખારાશ અટકે છે અને ખારાશવાળી રેતી પણ રોકવામાં મદદ કરે છે. રાપર ઉત્તર રેન્જમાં RFO ચેતન પટેલ, વનપાલ PR કોહલી, મોહનભાઈ સહિતના કર્મચારીઓ દ્વારા ભગીરેથી કામગીરી કરી રહ્યા છે. વન્ય પ્રાણીઓ માટે અને રણકાંઠાને વધતું અટકાવવા માટે આવા વૃક્ષોનું વાવેતર કરવામાં જોવા મળી રહ્યું છે. સર, જે રાપર ઉત્તર રેન્જના રણ વિસ્તારમાં જે હાલ વનસ્પતિનું વાવેતર કરવામાં આવેલું છે, તે કયા કયા પ્રકારની વનસ્પતિ છે અને તેનો કઈ રીતે ઉપયોગ થાય છે તે બાબતમાં આપનું શું કહેવું છે? તો રાપર રેન્જ જે છે, રાપર ઉત્તર રેન્જ, એનો ઘણો ખરો વિસ્તાર જે છે એ રણકાંઠાનો વિસ્તાર છે. ક્ષારીય જમીનો છે, ખૂબ જ ગરમીવાળો પ્રદેશ છે અને વરસાદનું પણ પ્રમાણ નહીવત રહેતું હોય છે. એટલે જનરલી અમે દર વર્ષે અહીંયા પીલું છે, ઊંટમોરડ છે, બાવળ છે, ગુગળ છે, એ બધી વનસ્પતિઓ વાવતા હોય છે. રણ પ્રદેશ જે રણકાંઠાના જમીનો છે એમાં ખાસ કરીને પીલું અને ઊંટમોરડનું વાવેતર કરતા હોઈએ છીએ. ચાલુ વર્ષ દરમિયાન પણ અમે બેલા છે, મુવાણા છે, બાલાસર છે, ખડીર છે, એ બધા વિસ્તારોની અંદર આ ઊંટમોરડ પીલું એનું વાવેતર કરેલું છે. ઊંટમોરડ જે વનસ્પતિ છે એ રણકાંઠાની જે ક્ષારીય જમીનો છે એમાં સહેલાઈથી ઉગી શકે છે. ક્ષાર સામે સારી પ્રતિકારકતા ધરાવે છે, તેમજ અહીંના જે ઉનાળાના જે ગરમ પવનો છે એની સામે પણ ટકી રહી શકે છે. ઉનાળામાં આ વનસ્પતિ સદા હરિત રહેતી હોય છે, લીલીછમ રહેતી હોય છે. એના પાન જે છે નાના છે, સોયાકાર છે અને પાણીથી ભરપૂર હોય છે. એટલે જે વન્યજીવો છે આ વિસ્તારના, ખાસ કરીને જે નીલગાય છે, ચિંકારા છે, રણલોકડી છે, સસલા છે, કે એ જે જીવો છે અહીંયા ઉનાળામાં પાણીના સોર્સ સુકાઈ ગયા પછી આ વનસ્પતિના પાન ખાઈ અને જીવી શકતા હોય છે. એટલે વગર પાણીએ પણ ચલાવી શકતા હોય છે. અને એ રીતે જોઈએ તો જે આ પીલું અને આ ઊંટમોરડ છે વન્યજીવો માટે આ સિઝનની અંદર, ઉનાળાની અંદર એ આશીર્વાદરૂપ હોય છે અને જે રણકાંઠાની જે જમીનો છે એને નવસદ્ય કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ.